ઓકે, તો ક્વેશ્ચન જોઈએ. આઈ અને ફોરાઈ તીવ્રતા વાળા બે તરંગો સંપાત થાય ત્યારે મહત્તમ તીવ્રતા કેટલી અને ન્યૂનતમ તીવ્રતા કેટલી? તો તમારું લોજિક છે ક્લિયર જ છે. બે પ્રકારના વ્યતિકરણ થતા હોય છે વિદ્યાર્થી મિત્રો. એક સહાયક વ્યતિકરણ તમે કન્સિડર કરતા હોય અને એક વિનાશક વ્યતિકરણ કન્સિડર કરતા હોય, હે કે નહીં? હવે તમને એ પણ ખબર છે સહાયક વખતે તીવ્રતા તમને કેવી માલુમ પડે છે? મેક્સિમમ બોલે તો મહત્તમ, અને વિનાશક વખતે તમને તીવ્રતા કેવી માલુમ પડે છે? મિનિમમ બોલે તો ન્યૂનતમ કે લઘુત્તમ, બરાબર ને? પણ એનું સમીકરણ શું એ અગત્યનું છે. તો એના માટે અહીંયા ધ્યાન જો, તમને બે સોર્સ એટલે કે બે ઉદ્ગમ આપેલા છે. એકની તીવ્રતા આઈ છે, એકની તીવ્રતા 4i છે. તમે તીવ્રતાનું એક સમીકરણ આ ચેપ્ટરમાં જોઈ લીધેલું હોય અને જે i1 અને i2 ના સ્વરૂપમાં હોય અને એ સમીકરણને તમે વિદ્યાર્થી મિત્રો યાદ કરવા જાશો ને તો કંઈક આવું હતું, i is equals to i1 plus i2 plus 2 root i1 into i2 into average of cos delta, હે કે નહીં? પછી તમને જસ્ટ વધારાનો ડેટા યાદ કરાવું તો આને તમે વ્યતિકરણ પદ કહેતા હોય, યાદ આવે છે? અને જે સમય પર આધારિત હોય છે એના ઉપરથી તો નામ પડ્યા સહાયક અને વિનાશક, વોટએવર. પણ અત્યારે કામની વાત કરીએ. આ જે ક્વેશ્ચન છે એના બે ઓપ્શન કન્સિડર કરો. માનો કે તમારે તીવ્રતા મેક્સ જોઈએ છે, મહત્તમ જોઈએ છે, તો તમને i કેટલા મળશે ખબર? i1 plus i2. પછી જો આ cos delta નો વિસ્તાર કેટલો? -1 થી 1 ને. માનો કે એની કિંમત 1 છે તો છેલ્લું પદ શું મળશે? તો કે 2 into √i1 i2, બરાબર? માની લો કે આપણે મીન વાળો કન્સેપ્ટ જોઈએ છે કે લઘુત્તમ ક્યારે મળે, તો ત્યારે, યસ વેરી ગુડ, તમને આઈડિયા આવી ગયા છે. ત્યારે આપણે કઈ કિંમત લેશું એના વિસ્તારની? -1. તો તમને શું મળશે? 2 into √i1 i2, બરાબર? તો આ જગ્યાએ તમે વેલ્યુ કન્સિડર કરો. ચલો, તો i1 કેટલા છે? i plus 4i plus 2, આ રૂટમાં કેટલા આવશે? i અને 4i. તો જોવો જીને, આ i plus 4i તો હતા જ, વધારાનું શું એડ થશે? આ 4નું વર્ગમૂળ 2 થાય ને, અને i સ્ક્વેરનું i થઈ જાય, તો 2 ગુણાકારમાં 2 એટલે 4 થઈ જશે ને, તો ટોટલ કેટલા થશે ખબર? 9i. આ મહત્તમ થઈ વિદ્યાર્થી મિત્રો, બરાબર? પછી અહીંયા જુઓ તો અહીંયા શું થશે? તો કે આ જગ્યાએ તમને સેમ વસ્તુ મળશે, બટ ખાલી છેલ્લું પદ માઇનસ મળશે. તો અહીંયા શું આન્સર આવશે? i. તો ન્યૂનતમમાં ન્યૂનતમ i મળે છે, મહત્તમમાં મહત્તમ 9i મળે છે. એમાં પણ ધ્યાન રાખવું, જો આવો ક્વેશ્ચન હોય ને, પહેલા મહત્તમ પૂછે છે પછી ન્યૂનતમ પૂછે છે, એવો જ ક્રમ આપવાનો. મહત્તમ 9i, ન્યૂનતમ i, એટલે ઓપ્શન નંબર b આવશે. કદાચ જો ખાલી જગ્યામાં પહેલા ન્યૂનતમ હોય પછી મહત્તમ હોત, તો i અને શું આવે? 9i આવે. તો જો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું હશે કે i મેક્સિમમ એટલે i1 plus i2 થાય, i મિનિમમ એટલે i1 minus i2 થાય, એવું નથી હો. એ કંપ વિસ્તારમાં છે, ખાસ ધ્યાન રાખજો. હા, અહીંયા તમને એ કન્સેપ્ટ કહી દઉં સાથે સાથે ખાલી, કે તમને કોઈ જગ્યાએ એવું પૂછ્યું છે કે એ મેક્સિમમ મહત્તમ કંપ વિસ્તાર, તો તમે a1 plus a2 કન્સિડર કરો, એ મિનિમમ તો તમે a1 minus a2 કન્સિડર કરો. એ કંપ વિસ્તાર માટે બરાબર છે પણ તીવ્રતા માટે નથી. તીવ્રતાના તો જનરલાઇઝ સમીકરણ આવા છે. તો અત્યારે આનો આન્સર આવશે ઓપ્શન નંબર b is the correct answer.